નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જાનધરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય ગણિતમાં ચેપ્ટર 4 જોવાનું છે, જેનું નામ છે ટીક ટીક ટીક. હવે તમને આ ચેપ્ટરના નામ પરથી ખબર પડી ગઈ હશે કે આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે, બરાબર. અહીંયા આપણે એક ઘડિયાળ પરથી સમયને જોતા શીખવાનો છે, અને સમય પ્રમાણે જે કાંટાઓ હોય છે એને આપણે સમય પ્રમાણે ગોઠવવાના છે. તો સૌપ્રથમ તો આપણને ઘડિયાળ વિશેની માહિતી હોવી જોઈએ કે જે ઘડિયાળ છે એમાં સમય ક્યાં ક્યાં એકમમાં દેવામાં આવે છે, અને કયો કાંટો છે એને કઈ રીતે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા તમે તમારા ઘરમાં કે તમે જે ઘડિયાળ જોઈ હશે તેમાં જે સૌથી ઝડપથી કાંટો ફરતો હોય છે એમાં મુખ્યત્વે 3 કાંટા હોય છે. એક કાંટો એવો હોય છે કે જે સૌથી ઝડપથી ફરતો હોય છે, તો એ કાંટાને શું કહેવાય છે, સેકન્ડ કાંટો કહેવાય છે, બરાબર. સેકન્ડ એ કાંટો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલા સમયમાં 1 સેકન્ડ એને 1 સેકન્ડ કહેવાય છે, બરાબર. હવે 1 સેકન્ડ એટલે કેટલો સમય, તો કે આપણે આંખ ખોલીને બંધ કરીએ અથવા તો આંખ બંધ હોઈને ખોલીએ એટલામાં જેટલો સમય લાગે છે એને 1 સેકન્ડ કહેવાય છે, બરાબર. તો સેકન્ડ કાંટો જે છે, સેકન્ડ જે છે એ સમયનો સૌથી નાનામાં નાનો ભાગ છે, સૌથી નાનો એકમ છે સેકન્ડ. ત્યાર પછી છે સમય માટેનો સેકન્ડ કરતા એ મોટો એકમ છે. ઘડિયાળમાં જે 2 કાંટા એ સિવાયના હોય છે એમાં 1 કાંટો જે છે એ મોટો હોય છે, એટલે કે લાંબો હોય છે. બીજો કાંટો જે છે એ ટૂંકો હોય છે. તો જે એવા લાંબો કાંટો હોય છે એને શું કહેવાય છે, જે મોટો કાંટો હોય છે એ મોટા કાંટાને કહેવાય છે મિનિટ કાંટો. શું કહેવાય છે, મિનિટ કાંટો. સમયનો સેકન્ડ કરતા જે એ મોટો એકમ છે એ શું છે, મિનિટ છે. 1 મિનિટ ક્યારે થાય, તો કે જ્યારે 60 સેકન્ડ પૂરી થાય છે, બરાબર. સેકન્ડનો કાંટો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આખું ચક્કર પૂરું કરીને, ધારો કે સેકન્ડનો કાંટો 12 ઉપર છે, ત્યાંથી આખું ચક્કર પૂરું કરીને ફરીથી 12 ઉપર આવે ત્યારે 1 મિનિટ થઈ એમ કહેવાય છે. ટૂંકમાં 1 મિનિટ એટલે શું, તો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટમાં સેકન્ડ કેટલી, તો કે 1 મિનિટમાં 60 સેકન્ડ, બરાબર. જ્યારે 60 સેકન્ડ થાય છે ત્યારે 1 મિનિટ થાય છે, અને હંમેશા જે મિનિટ કાંટો છે 1 મિનિટ થાય ત્યારે જ પોતાની જગ્યા બદલે છે. જ્યારે 1 મિનિટ થાય ત્યારે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરે છે. ત્યારબાદ જે સૌથી નાનો કાંટો હોય છે એને શું કહેવાય છે, કલાક કાંટો. કલાક એટલે સમયનો જે સૌથી મોટો ભાગ છે જેને શું કહેવાય છે, કલાક થાય છે, બરાબર. 1 કલાક એટલે શું, તો કે જ્યારે આપણી 60 મિનિટ થાય છે ત્યારે 1 કલાકનો સમય થાય છે, એટલે કે 1 કલાક બરાબર 60 મિનિટ. એટલે કે જ્યારે 60 મિનિટ થાય છે, એટલે કે જ્યારે મિનિટનો કાંટો છે એક જગ્યાએથી આખું ચક્કર પૂરું કરીને ફરીથી એ જગ્યાએ આવે ત્યારે 1 કલાકનો સમય થાય છે, બરાબર. કલાક જે છે સમયનો સૌથી મોટામાં મોટો ભાગ છે 1 કલાક. હવે જે કલાક કાંટો છે એ ક્યારે હલનચલન કરે છે, તો કે જ્યારે 1 કલાકનો સમય થાય છે, બરાબર. જ્યારે પૂરેપૂરી 1 કલાકનો સમય થાય છે, જ્યારે મિનિટનો કાંટો 12 પરથી ફરીથી એક ચક્કર પૂરું કરીને 12 પર આવે ત્યારે 1 કલાકનો સમય થાય છે, ત્યારે જે નાનો કાંટો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે. એટલે કે અત્યારે જો આ ઘડિયાળમાં 3 થયા છે, બરાબર, ફીટ 3 વાગ્યા છે, એટલે કે જે નાનો કાંટો છે 3 ઉપર છે, મોટો કાંટો 12 ઉપર છે, એનો મતલબ કે અત્યારે ટાઈમ શું થયો છે, 3 વાગ્યાનો ટાઈમ થયો છે. હવે 1 કલાક પછી 4 વાગશે, તો 1 કલાક ક્યારે થઈ કહેવાય, તો કે જ્યારે મિનિટનો કાંટો છે અત્યારે 12 ઉપર છે, ત્યારથી આખું ચક્કર પૂરું કરીને ફરીથી 12 પર આવે ત્યારે આ જે નાનો કાંટો એ 3 ઉપર છે, ત્યારે ફરીથી ક્યાં આવી જાય છે, 4 ઉપર આવી જાય છે. તો જે કલાકનો કાંટો છે એ ક્યારે હલનચલન કરે છે, તો કે જ્યારે પૂરેપૂરી 1 કલાકનો સમય થાય છે ત્યારે કલાક કાંટો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો અહીંયા આપણે બીજી વસ્તુ ખાસ કે
જ્યારે મિનિટ નો કાંટો જે છે એ એક અંક ઉપર થી બીજા અંક ઉપર જાય ત્યારે 5 મિનિટ નો સમય થયો કહેવાય. ધારો કે અત્યારે આપણી ઘડિયાળ છે એમાં 4 વાગ્યા છે, બરાબર. અહીંયા 4 કઈ રીતે વાગે? તો કે નાનો કાંટો 4 ઉપર હોય અને મોટો કાંટો ક્યાં હોય? 12 ઉપર હોય. 5 કઈ રીતે વાગે? તો કે જે નાનો કાંટો છે 5 ઉપર આવે અને જે મોટો કાંટો છે 12 ઉપર આવે ત્યારે 5 વાગે કહેવાય, બરાબર. તો હવે આપણે અહીંયા 4 વાગ્યા છે. હવે આપણે એમ કેવું છે કે 4 ને માથે 5 મિનિટ થઈ છે, અથવા તો 4 ને માથે 10 મિનિટ થઈ છે, અથવા તો 4 ની ઉપર 15 મિનિટ થઈ છે. તો કઈ રીતે કહેવાય છે? તો કે ઘડિયાળમાં જે તમને નંબર્સ લખેલા હોય છે 1 થી 12, બરાબર, એમાં કોઈ પણ બે અંક વચ્ચેનો જેટલો ગાળો હોય છે એ કેટલો હોય છે? 5-5 મિનિટનો હોય છે. અહીંયા જે મોટો કાંટો છે, જે મિનિટ કાંટો છે 12 ઉપર છે. જ્યારે 12 થી 1 ઉપર ફરીને આવે ત્યારે 12 થી 1 વચ્ચે 5 મિનિટ થાય. તો આપણે એમ કેવું પડે કે અત્યારે 4 ને માથે 5 મિનિટ થઈ છે, એટલે કે ટૂંકમાં બે અંક વચ્ચેનો જે સમય છે કેટલો હોય છે? 5 મિનિટનો હોય છે. જ્યારે એક કાંટો એક અંક ઉપરથી હોય બીજા અંક ઉપર જાય ત્યારે 5 મિનિટ થઈ કહેવાય. ફરીથી અહીંયા 1 થી 2 ઉપર આવે તો 5 મિનિટ, 2 થી 3 ઉપર આવે તો 5 મિનિટ, એમ ટોટલ. મોટો કાંટો જ્યારે 12 થી 3 ઉપર આવે ત્યારે કુલ કેટલી મિનિટ થઈ હોય? તો 5 મિનિટ, 5 મિનિટ ને 5 મિનિટ કુલ થાય છે 15 મિનિટ. તો આપણે એમ કહેવું પડે કે અત્યારે 4 ને માથે 15 મિનિટ થઈ છે. ક્યારે? તો કે જ્યારે મોટો કાંટો 12 થી ફરીને 3 ઉપર આવે છે ત્યારે. જ્યારે 12 થી 1 ઉપર જાય ત્યારે 5 મિનિટ, પછી 12 થી 2 ઉપર જાય તો 10 મિનિટ, 12 થી 3 ઉપર આવે ત્યારે કુલ થાય છે 15 મિનિટ. તો આ રીતે અહીંયા જ્યારે આપણે હંમેશા જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે 5-5 મિનિટનું યાદ રાખવાનું. એ 4 વાગ્યા હોય, બરાબર, તો 4 વાગ્યા છે ત્યારે મોટો કાંટો ક્યાં હોય છે? 12 ઉપર છે. તો 4:15 થાય, 4:15 એટલે કેટલું? તો કે 4:15 એટલે કે 4 ને માથે 15 મિનિટ. તો 4 ને માથે 15 મિનિટ થાય ત્યારે મોટો કાંટો ક્યાં હોવો જોઈએ? તો કે જે નાનો કાંટો છે એ 4 ઉપર અને મોટો કાંટો જે છે ક્યાં આવે? 3 ઉપર. કેમ કે 12 થી 1 વચ્ચે 5 મિનિટ, 1 થી 2 વચ્ચે 5 મિનિટ અને 2 થી 3 વચ્ચે 5 મિનિટ, એમ કુલ થાય છે 15 મિનિટ, બરાબર. તો આ રીતે અહીંયા આપણે જે ભણ્યા છે એના પરથી આપણે સમયની ઓળખ કરવાની છે. એના માટે આ બધી વસ્તુઓ ખાસ, કે જે મોટો કાંટો છે એને મિનિટ કાંટો કહેવાય છે, જે નાનો કાંટો છે એને કલાક કાંટો કહેવાય છે, એક કલાકમાં 60 મિનિટ હોય છે, એક મિનિટમાં 60 સેકન્ડ હોય છે, અને કોઈ પણ સમયમાં ખાસ કે હંમેશા જે મિનિટ કાંટો છે એ જેટલો ફરતો જાય એટલી મિનિટ થતી જાય. આપણે જેટલો સમય થયો છે એમાં જે નાનો કાંટો છે, જે કલાકનો કાંટો છે એ ક્યારે ફરે છે? તો કે એ જે છે સૌથી ઓછો આપણને ફરતો દેખાય છે. એનું કારણ શું છે? કે જ્યારે પૂરેપૂરી એક કલાકનો સમય થાય ત્યારે જ આપણને નાનો કાંટો જે છે એ એમાં હલનચલન થયેલું હોય, ફેરફાર થયેલો હોય એવું દેખાય છે. હવે તમારી સ્વાપોથીમાં પેજ નંબર 42 ઉપર તમને પ્રશ્ન પેલો આપેલો છે. એમાં આપણે શું કરવાનું છે? ધ્યાનથી પહેલા સૂચના વાંચવાની છે. સૂચનામાં શું કહે છે? કે ઘડિયાળમાં સાચો સમય કયો છે તેના ઉપર રાઉન્ડ કરો. તમને તમારી સ્વાપોથીમાં પેજ નંબર 42 ઉપર આપેલો છે. આપણે આ પ્રશ્ન પહેલા જોઈએ. તો શું કહે છે કે અહીંયા તમને જે ઘડિયાળ દોરીને આપેલી છે, બરાબર, એમાં શું ટાઈમ થયો છે, કેટલા વાગ્યા છે એ આપણે જોવાનું છે. અને એના માટે તમને અહીંયા 3 ઓપ્શન આપેલા છે. આ 3 ઓપ્શનમાંથી જે જવાબ સાચો છે તેની ઉપર આપણે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. તો સૌથી પહેલી ઘડિયાળ છે એમાં જો કે જે નાનો કાંટો છે એ ક્યાં છે? તો કે જે નાનો કાંટો છે એ 3 ઉપર છે, એટલે કે 3 વાગી ગયા છે, એટલું નક્કી થઈ ગયું. અને જે મોટો કાંટો છે એક્ઝેક્ટ 12 ઉપર છે, એટલે કે જ્યારે એ મોટો કાંટો 12 ઉપર હોય અને નાનો કાંટો 3 ઉપર હોય એનો મતલબ શું? કે એ ઘડિયાળમાં અત્યારે 3 વાગ્યા છે. તો જો આમાં 3 ક્યાં છે? સૌથી છેલ્લે છે, એની ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. 3:00 3:00 નો મતલબ શું થાય? કે અત્યારે પૂરેપૂરા 3 વાગ્યા છે. છેલ્લે મિનિટ થઈ હોય, અહીંયા ધારો કે 3 ને માથે 5 મિનિટ થઈ હોય, તો જે મિનિટ હોય છે મિનિટ ક્યાં લખાય છે? આ જેમ પછી આ બે ટપકાને શું કહેવાય છે? જેમ કહેવાય છે. અહીંયા 3 ની માથે કોઈ પણ મિનિટ થઈ નથી, માટે શું લખવું પડે? 3:00 કેમ કે ત્યાં એક્ઝેક્ટ એકદમ બરાબર 3 જ વાગેલા છે. જો કોઈ મિનિટ થયો હોય તો એ ક્યાં લખાય છે? જેમ પછી. ત્યારબાદ તો એ બીજી ઘડિયાળ છે. તમારે તમારી સ્વાપોથીમાં રાઉન્ડ કરતા જવાના છે. મેં અહીંયા જે જવાબ લખેલો છે જેમ નંબરની સામે,
એની ઉપર તમારે પેન્સિલ થી તમારી સ્થાપતિમાં રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, તો એમાં જુઓ કે જે ઘડિયાળ તમને આપેલી છે એમાં સૌ પ્રથમ તો નાનો કાંટો ક્યાં છે એ જોવાનું, ત્યારબાદ મોટો કાંટો જે મિનિટ કાંટો છે એ જોવાનું. તો હવે જુઓ કે જે નાનો કાંટો છે ક્યાં છે, તો કે 5 અને 6 ની વચ્ચે છે. ક્યાં છે? 5 અને 6 ની વચ્ચે છે. તો એનો મતલબ શું કે જે ઘડિયાળ છે એમાં અત્યારે પૂરેપૂરા 5 તો વાગી ગયા છે પણ પૂરેપૂરા 6 વાગ્યા નથી. બરાબર, તો 5 વાગી ગયા છે પણ 5 ને માટે હવે કેટલી મિનિટ થઈ છે, મિનિટ માટે ક્યાં જવું પડશે, જે મિનિટ કાંટો છે ક્યાં? તો જો જે મિનિટ કાંટો છે ક્યાં છે? 7 ઉપર છે. તો જો મિનિટ કાંટો 12, 5 ક્યારે વાગે? તો કે જે નાનો કાંટો છે 5 ઉપર હોય. બરાબર, જ્યારે નાનો કાંટો 5 ઉપર હોય અને જે મોટો કાંટો છે 12 ઉપર હોય ત્યારે એક્ઝેક્ટ 5 વાગે. ત્યારે આપણી જે ઘડિયાળ છે એમાં જે નાનો કાંટો છે ક્યાં છે? 5 અને 6 ની વચ્ચે છે. જ્યારે મોટો કાંટો છે ક્યાં છે? 7 ઉપર છે. એટલે કે પૂરેપૂરા 6 વાગ્યા નથી, 6 વાગવામાં હજી વાર છે. તો પૂરેપૂરા 5 તો વાગી ગયા છે. તો 5 ને માત્ર મિનિટ કેટલી થઈ છે? તો કે જ્યારે મોટો કાંટો 12 ઉપર હોય ત્યારે 5 વાગે. તો ફરતો 7 ઉપર આવે ત્યારે 5 ને માત્ર કેટલી મિનિટ થઈ હોય? તો કે અહીંયા 12 થી 1 વચ્ચે 5 મિનિટ, 1 થી 2 વચ્ચે 5 મિનિટ, 2 થી 3 વચ્ચે 5 મિનિટ, 3 થી 4 વચ્ચે, 4 થી 5 વચ્ચે, 5 થી 6 વચ્ચે અને 6 થી 7 વચ્ચે. તો કુલ જો 5 ને 5 10, ને 5 15, ને 5 20, ને 5 25, ને 5 30, ને 5 35, એટલે કે 5 ને માથે 35 મિનિટ થઈ છે. એક બાબત ખાસ કે જ્યારે 30 મિનિટ થાય છે એટલે કે અહીંયા જ્યારે તે મોટો કાંટો 12 ઉપર હોય અને ફરીથી સામે એટલે કે એ 12 ની સામે 6, 6 ઉપર આવે ત્યારે 30 મિનિટ થઈ કહેવાય. 30 મિનિટ એટલે શું? તો કે 60 મિનિટ એટલે પૂરેપૂરી 1 કલાક, 60 મિનિટ એટલે પૂરેપૂરી 1 કલાક. તો 30 મિનિટ એટલે અડધી કલાક. 30 મિનિટ એટલે શું થાય? અડધી કલાક. ત્યાર પછી બીજી ઘડિયાળ કે તેમાં જો જે નાનો કાંટો છે ક્યાં છે? તો કે 7 ની ઉપર છે. તો કે 7 વાગી ગયા છે પણ 8 પૂરેપૂરા થયા નથી. તો 7 ને માથે હવે મિનિટ કાંટો છે. તો કે જે મિનિટ કાંટો છે 3 ઉપર છે. તો 7 વાગે ત્યારે મિનિટ કાંટો જે છે 12 ઉપર હોય, 12 થી 3 ઉપર પહોંચે ત્યારે કેટલી મિનિટ થાય છે? 5 ને 5 10, ને 5 15 મિનિટ થાય છે. ત્યાર પછી નંબર 4 કે જેમાં જે નાનો કાંટો છે એ 7 ની ઉપર છે એટલે પૂરેપૂરા 7 વાગી ગયા છે. તો 7 ની માથે કેટલી મિનિટ થઈ છે? તો હવે જે મિનિટ કાંટો મોટો કાંટો છે એ જો 7 વાગે ત્યારે મિનિટ કાંટો ક્યાં હોય? 12 ઉપર હોય. અત્યારે 2 ઉપર છે. તો 12 થી 2 ઉપર જાય ત્યારે કેટલી મિનિટ થાય? તો કે 12 થી 1 5 મિનિટ, 1 થી 2 5 મિનિટ, 5 ને 5 10 મિનિટ. પછી છે નંબર 5. તો તેમાં જોવો કે જે નાનો કાંટો છે 4 ની ઉપર વહી ગયેલો છે. તો એનો મતલબ કે પૂરેપૂરા 4 વાગી ગયા છે પણ 4 ની પાસે કેટલી મિનિટ થઈ છે? તો એ છે મોટો કાંટો છે જો ક્યાં છે? 5 ઉપર છે. જ્યારે 4 વાગે ત્યારે મોટો કાંટો ક્યાં હોય? 12 ઉપર હોય. તો હવે જે મોટો કાંટો છે એ 12 ઉપર થી 5 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ થાય છે? તો કે 12 થી 1 5, 1 થી 2 5, 2 થી 3 5, 3 થી 4 5, 4 થી 5 5. તો કુલ થાય છે 25 મિનિટ, એટલે કે 4 ને માત્ર 25 મિનિટ થઈ છે. ત્યારબાદ છઠ્ઠું છે. તો છઠ્ઠામાં જુઓ કે જે નાનો કાંટો છે ક્યાં છે? 10 અને 11 ની વચ્ચે છે, એટલે કે 10 ની ઉપર જાય છે પણ 11 પૂરેપૂરા વાગ્યા નથી. તો 10 વાગી ગયા છે પણ 10 ની માથે કેટલી મિનિટ થઈ છે? તો કે જે મોટો કાંટો છે એ જુઓ ક્યાં છે? તો કે 9 ઉપર છે. તો જ્યારે 10 વાગે ત્યારે મોટો કાંટો 12 ઉપર હોય, બરાબર 12 થી 6 ઉપર આવે ત્યારે 30 મિનિટ થાય, એટલે કે 9 ને માથે 30, 10 ને માથે 30 મિનિટ છે એવું કહી શકાય. પણ હવે જે મોટો કાંટો છે 6 ઉપરથી ક્યાં આવી ગયો છે? 9 ઉપર, એટલે કે 6 થી 9 ઉપર આવે ત્યારે કુલ 15 મિનિટ થાય છે. તો 30 ને 15 તો કેટલી મિનિટ થઈ છે? 45 મિનિટ. જ્યારે મોટો કાંટો 12 થી 3 ઉપર આવે ત્યારે 15 મિનિટ, ત્યારબાદ 12 થી 6 ઉપર આવે ત્યારે 30 મિનિટ, 12 થી 9 ઉપર આવે ત્યારે થાય છે 45 મિનિટ, અને જ્યારે ફરીથી 12 થી 12 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ થાય છે? 60 મિનિટ. 60 મિનિટ એટલે પૂરેપૂરી 1 કલાક.
તો આ રીતે તમારે જે જવાબ લખેલા છે એની ઉપર તમારે સ્વાપોથી પાસે જવાબ છે એની ઉપર રાઉન્ડ કરી લેવાના છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.